નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ પંચાલ એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇઝી એન્ડ હેપી એજ્યુકેશનમાં, જ્યાં તમને મળશે જીવ વિજ્ઞાન લગતા તમામ વિડીયો. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 11માં પ્રકરણ 8 કોષ, જે જીવનનો એકમ છે, જેની અંદર તારા કેન્દ્ર અને તેમાંથી બનતી રચનાઓ એટલે કે પક્ષ્મ અને કશાઓ વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તારા કેન્દ્રથી. તો તારા કેન્દ્ર મિત્રો, આકૃતિમાં તેની રચના સરળતાથી આપણે જોઈ શકીએ છીએ, જેમાં આપણને સ્પષ્ટ રીતે દેખાય છે કે તે એક નલિકામય નળાકાર રચના છે, એક ટ્યુબલેક સ્ટ્રક્ચર છે. તો મિત્રો, સુકોષ કેન્દ્રીય કોષોના કોષ રસમાં બે નળાકાર દંડ જેવા આકારની સૂક્ષ્મ નલિકાઓ યુક્ત રચનાઓ જે કોષ કેન્દ્રની નજીકમાં આવેલી હોય છે, જેને આપણે તારા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. તારા કેન્દ્રો સીમાંતક પટલ ધરાવતા નથી, એટલે કે તેની કેટલીક વાર કોષ વિભાજન સમયે મધ્યમાં આયોજિત સૂક્ષ્મ નલિકા ઉદ્ભવે અને ડીએનએ અને આરએનએ ધરાવે છે. કેટલીક વાર કોષ રસ પટલની નીચે પક્ષમલ કોષોમાં અથવા કસાધારી કોષો અનુક્રમે પક્ષ્મ અને કસાના નિર્માણમાં પણ આ તારા કેન્દ્રો જ ભાગ લે છે. એટલે કે કેટલાક સજીવોની અંદર, કેટલાક પ્રકારના કોષોની અંદર આ તારા કેન્દ્રોમાંથી જ પક્ષ્મ અને કસાઓ જેવી રચનાઓનું નિર્માણ થાય છે. મિત્રો, પક્ષ્મ જે આપણે પેરામિશિયમ જેવા સજીવોની અંદર જોઈ શકીએ છીએ અને કસા જે આપણે યુગલીના જેવા સજીવોની અંદર જોઈ શકીએ છીએ, તો આ બંને પ્રકારની રચનાઓ તારા કેન્દ્રો દ્વારા જ નિર્માણ પામે છે. મિત્રો, તારા કેન્દ્રો સામાન્ય રીતે જોડીમાં જ હોય છે, એટલે કે જોડમાં ઉદ્ભવ પામેલા હોય છે. તારા કેન્દ્રોની જોડને ડિપ્લોઝોમ કહેવામાં આવે છે. તેઓ થોડાક જથ્થામાં ચોક્કસ રીતે ગોઠવાય છે. કોષીય અન્ય અંગિકાઓ વગર જ્યારે કોષ રસને અભિનંજિત કરવામાં આવે તો તેને સેન્ટ્રોસ્ફિયર અથવા તો કિનોપ્લાઝમ અથવા તો સાયટોસેન્ટ્રમ કહેવામાં આવે છે. તારા કેન્દ્રો અને તારા વર્તુળ એટલે કે સેન્ટ્રોસ્ફિયર ભેગા મળીને તારા વર્તુળ એટલે કે સેન્ટ્રોઝોમનું નિર્માણ કરે છે. યાદ રાખજો મિત્રો, તારા કેન્દ્રો અને તારા વર્તુળ એટલે કે સેન્ટ્રોસ્ફિયર બંને જ્યારે ભેગા મળે છે ત્યારે તારા વર્તુળ એટલે કે સેન્ટ્રોઝોમનું નિર્માણ કરે છે. તારા કેન્દ્રમાં પરિવર્તિત તંતુઓ સ્વરૂપે નવ નલિકા તંત્રો ગોઠવાયેલા હોય છે. તમે આકૃતિમાં મિત્રો જોઈ શકો છો કે નવ નલિકા તંત્રો ગોઠવાયેલા હોય છે. મધ્યમાં તંતુ કે નલિકાનો અભાવ હોય છે. પ્રત્યેક નલિકામય તંત્ર જે ત્રણ ઉપ સૂક્ષ્મ નલિકાઓ ધરાવે છે. મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો ત્રણ ત્રણના જે પીળા નલિકામય રચનાઓના સમૂહ ગોઠવાયેલા હોય છે. આ સમૂહ જેને નલિકા તંત્ર કહીશું અને પ્રત્યેક નલિકા એને આપણે સૂક્ષ્મ નલિકાઓ તરીકે ઓળખીશું. આ સમગ્ર રચના જેને ત્રેખડ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે ત્રણનો સમૂહ છે. ત્રેખડ નલિકા તંત્રમાં ત્રણેય સૂક્ષ્મ નલિકાઓ એકબીજાને 40 અંશ ખૂણે ગોઠવાયેલ હોય છે. તારા કેન્દ્રની મધ્યની રચનામાં પ્રોટીનનો બનેલો મધ્યસ્થ દંડ આવેલો હોય છે, જેને પ્રોટીન યુક્ત હબ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક નલિકા તંત્ર ત્રિજ્યાવર્તી તંત્ર દ્વારા પ્રોટીન યુક્ત હબ સાથે જોડાયેલ હોય છે. આથી ગાડાના પૈડાની જેમ તેની રચના બને છે. આવી ગોઠવણીને 9+0, અહીંયા મિત્રો કેન્દ્રમાં કશું જ નથી હોતું, કેન્દ્રમાં એક પણ નલિકામાં રચના નથી હોતી, એટલા માટે 0 અને 9 સમૂહ નલિકા તંત્રના 9 સમૂહ આવેલા છે, એટલા માટે તેને 9+0ની ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયો મિત્રો તારા કેન્દ્ર વિશેની સંપૂર્ણ માહિતી. હવે વાત કરીએ પક્ષ્મ અને કસા. મિત્રો, એક આકૃતિ તમે પેરામિશિયમની જોઈ શકો છો, જેની ફરતે પક્ષ્મની રચનાઓ આવેલી હોય છે, જે અસંખ્ય સંખ્યામાં આવેલા હોય છે. જ્યારે બીજી આકૃતિ તમે યુગલીનાની જોઈ શકો છો, જેમાં એકની સંખ્યામાં ચાબુક જેવી દોરી લાઈક સ્ટ્રક્ચર રચના જોવા મળે છે, જેને આપણે કસા તરીકે ઓળખીએ છીએ. તો આમ પક્ષ્મ અને કસા એ સૂક્ષ્મ રચના ધરાવતી સંકોચન પામેલ તંતુમય રચના કે જે કોષ રસમાંથી ઉદ્ભવતી અને પ્રવાહી માધ્યમમાં તેના પ્રવાહને આંદોલિત કરી શકે છે, જે પ્રચલન માટે તેમજ દ્રવ્યોના વહન માર્ગ કે પરિપથ સ્વરૂપે હોય છે.
અહીંયા મિત્રો પક્ષમાં અને કશા જે સજીવોના પ્રજનન માટે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે, પ્રજનન અંગ તરીકે વર્તે છે. મિત્રો અહીંયા તે સંવેદનશીલ અંગોની જેમ અને કોષોના ઘણા યાંત્રિક કાર્યો પણ દર્શાવે છે. એટલે કે પ્રજનનનું કાર્ય તો કરે જ છે, એના સિવાય સંવેદનશીલ અંગો તરીકે પણ કામ કરે છે અને કેટલાક ઘણા યાંત્રિક કાર્યો પણ તે દર્શાવે છે. મિત્રો બંને રાસાયણિક બંધારણ એટલે કે પક્ષ્મ અને કશા બંનેના રાસાયણિક બંધારણ તેમજ પાયાની બાબતે ઘણી સમાનતાઓ ધરાવે છે. બંને દેખાવમાં ભલે આપણને મિત્રો અલગ લાગતા હોય, તેમની રચનાઓ આપણને ભલે જુદી જુદી લાગતી હોય, પરંતુ જ્યારે તેના બંધારણીય રચનાઓ જોવામાં આવે છે, રાસાયણિક બંધારણ જોવામાં આવે છે, તો તેની પાયાની બાબતોમાં ઘણી સમાનતા ધરાવે છે. કોષ રસમાં રહેલ તલકાયોમાંથી તે નિર્માણ પામે છે. યાદ રાખજો મિત્રો, કોષ રસમાં તલકાય આવેલા હોય છે, આ તલકાયોમાંથી તેનું નિર્માણ થયેલું હોય છે. તેમની રચના પણ સમાન હોય છે. આંતરિક રચનામાં પક્ષ્મ અને કશા બંનેની રચના સમાન હોય છે, જેમ કે તેઓ દ્વારા ચોક્કસ કોષ તરફથી હલનચલન દર્શાવીને પ્રચલન અથવા પ્રવાહી દ્રવ્યોને દૂર કરવા માટે તેને પ્રવાહિત આંદોલિત ગતિ જોવા મળે છે. તદુપરાંત પક્ષ્મ અને કશા તેમની સંખ્યા, કદ, આંદોલિતની પ્રણાલિકાને આધારે એકબીજા વચ્ચે ભેદ ધરાવે છે. મિત્રો અહીંયા તેની સંખ્યાની બાબતમાં પક્ષ્મ અને કશા એકબીજાથી જુદા પડે છે અને કદ અને આંદોલનની બાબતમાં તેઓ ખૂબ જ એકબીજાથી ભેદ દર્શાવે છે. સામાન્ય રીતે પક્ષ્મ જે છે જે નાવના હલેસાની માફક તેઓ કાર્ય કરે છે અને પ્રચલનની ભૂમિકા ભજવે છે, જ્યારે કશા જે છે એ તંતુમય રચના છે જે મોટાયેલી પ્રક્રિયા કરીને પોતે હલનચલન આંદોલિત ગતિ કરીને તેઓ યુગલીના જેવા સજીવોને પ્રચલનમાં મદદ કરે છે. સામાન્ય રીતે પક્ષ્મ અથવા કશા બંનેની આંતરિક રચનાઓમાં સમાનતા જોવા મળે છે. પક્ષ્મ અથવા કશા દ્વારા કોષરસ પટલથી આવૃત હોય છે. યાદ રાખજો મિત્રો, પક્ષ્મ અથવા કશા બંને કોષરસ પટલ એટલે કે પટલ દ્વારા આવૃત થયેલી હોય છે. તેમના મધ્ય ભાગને કેન્દ્ર અથવા તો એક્ઝોનેમ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, બંનેના મધ્ય ભાગને કેન્દ્ર અથવા એક્ઝોનેમ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં લાંબા અક્ષને અનુસરીને સમાંતરે કે સમાન અંતરે સૂક્ષ્મ નલિકાઓ ગોઠવાયેલી હોય છે. એક્ઝોનેમમાં 9 સૂક્ષ્મ નલિકાઓ યુગ્મ રીતે પરિવર્તી રીતે ત્રિજ્યાથી ગોઠવાયેલ હોય છે અને મધ્યમાં 2 સૂક્ષ્મ નલિકાઓ ધરાવે છે. તેની મધ્યવર્તી સૂક્ષ્મ નલિકાઓ એક્ઝોનેમલ સૂક્ષ્મ નલિકાઓ કહેવામાં આવે છે, જેની ગોઠવણી 9+2 તરીકે ઓળખાય છે. મિત્રો અહીંયા આપણે આગળ તારા કેન્દ્ર જોયું, જેમાં તમે મધ્યમાં નલિકાવય રચનાઓ નથી આપેલી, પરંતુ પરિવર્તી દિશામાં તેમાં 9 નલિકા તંત્રો ગોઠવાયેલા હતા. તો એ જ રીતે પક્ષ્મ અને કશાની આંતરિક રચનામાં પણ પરિવર્તી દિશા તરફ 9 નલિકા તંત્રો ગોઠવાયેલા હોય છે, જે ત્રેખડ સમૂહ બનાવેલા હોય છે. પરંતુ મધ્યમાં અહીંયા 2 બીજી અન્ય નલિકાઓ પણ આવેલી હોય છે. મધ્યમાં 2 સૂક્ષ્મ નલિકાઓ પણ આવેલી હોય છે, જેને મધ્યવર્તી સૂક્ષ્મ નલિકાઓ કે એક્ઝોનેમલ સૂક્ષ્મ નલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યવર્તી નલિકાઓ સેતુ દ્વારા જોડાયેલ હોય છે. બંને મધ્યવર્તી નલિકાઓ એકબીજા સાથે એકબીજાની વચ્ચે સેતુ દ્વારા જોડાયેલ હોય છે. મધ્યવર્તી કવચ દ્વારા તેઓને પણ આવૃત કરે છે, જેઓ નલિકાઓમાંથી એક સાથે પરિવર્તી યુગ્મ નલિકા સાથે અરીય તંતુ દ્વારા જોડાણ ધરાવે છે, ત્રિજ્યાવર્તી તંતુ દ્વારા જોડાણ ધરાવે છે. પરિવર્તી યુગ્મ નલિકાઓ પણ એકબીજા સાથે જોડાયેલ હોય છે. પક્ષ્મ અને કશાની હલનચલનની પદ્ધતિઓમાં જુદો તફાવત જોવા મળે છે. તો આ થયું મિત્રો પક્ષ્મ અને કશા વિશેની ચર્ચા. તો આશા રાખું છું મિત્રો કે અહીં તમને તારા કેન્દ્ર, પક્ષ્મ અને કશા વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, સાથે જ મારી ચેનલ ઇઝી એન્ડ હેપી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.